गुड मॉर्निंग फ्रेंड्स। तो गई काले એટલે કે પહેલા લેક્ચર ની અંદર આપણે ગુજરાતી વિષયની ઇન્ટ્રોડક્શન વિશે થોડું જોયું કે ગુજરાતી ની અંદર કયા કયા અલગ અલગ સેક્ટર્સ છે, કયા કયા આસ્પેક્ટ છે કે જેના આધારે તમારે પરીક્ષાની અંદર પરફોર્મન્સ કરવાનું હોય છે, એટલે એ આપણે ઉપર ચાલતો એનો બહોળો વ્યૂ જોઈએ। આજે આપણે શરૂઆત કરીએ છીએ ગુજરાતી વ્યાકરણથી। આજે પણ આપણે વ્યાકરણનો ઓવરવ્યૂ જોવાના છે, આજથી આપણે વ્યાકરણ ચાલુ નથી કરવાનું પણ ઓવરવ્યૂ જોવાના છે કે વ્યાકરણમાં કેટલા ટોપિક આપણે ભણવાના છે। હવે વાત કરીએ આપણે પરીક્ષા પદ્ધતિ, તો ધોરણ 10 ની અંદર 18 થી 22 માર્ક્સ નું વ્યાકરણ પૂછાતું હોય છે। સેક્શન સી એટલે કે વિભાગ સી ની અંદર વ્યાકરણના પ્રશ્નો આપણને પૂછાય છે। ધોરણ 9 માં પણ વ્યાકરણ એટલું જ વેઇટેજ છે, પણ વેઇટેજ એના કરતા ઓછો છે। હવે અહીંયા મેં કેટલાક મુદ્દા લખ્યા છે વ્યાકરણના કે જે તમે અત્યારે ધોરણ 10 માં છો, તો ધોરણ 9 માં આમાંથી ઘણા બધા શબ્દોથી તમે વાકેફ હશો, અને તમે ધોરણ 9 માં છો અત્યારે, તો આમાંથી ઘણી બધી વસ્તુ ધોરણ 8 માં ભણ્યા હશો, અને હવે ફરીથી ધોરણ 9 માં પણ એને થોડી વિસ્તૃત રીતે તમે શીખશો। તો આપણે અહીંયા ચર્ચા આજે કરવી છે કે વ્યાકરણની અંદર કયા કયા મુદ્દાઓ સંકળાયેલા છે। તો અહીંયા મેં અલગ અલગ ટોપિક લખ્યા છે, જેવા કે જોડણી, સંધિ, સમાસ, વિભક્તિ, અનુપ, વિરામચિહ્નો, સંયોજક, વિશેષણ, નિપાત અને વાક્યના પ્રકાર। તો આટલી બાબતો વ્યાકરણની અંદર આવે છે, અને આના પ્રશ્નો આપણે વ્યાકરણમાં પૂછાય પણ છે। તદુપરાંત જે બીજો ભાગ જોવા જઈએ, તો જે ટેક્સ્ટ બુકમાં જેવો પાઠ પૂરો થાય છે એટલે કે ગદ્ય પૂરો થાય, અને જે કવિતા પૂરી થાય એટલે કે પદ્ય વિભાગ હોય, તો જેવું પૂરું થાય એના નીચે શું આપેલું હોય છે આપણે સમાના, કે જેમાં એવા શબ્દો આપેલા છે કે જે કદાચ આપણે અત્યાર સુધી એનાથી પરિચિત નથી, અને પરિચિત છીએ તેના માટે બીજો એવો કયો શબ્દ વપરાય એનાથી આપણે અજ્ઞાત છીએ, તો એ સંદર્ભમાં આપણે સમાનાર્થી શબ્દો આપેલા હોય છે। સમાનાર્થી સિવાય આપણે બીજા કયા શબ્દો ત્યાં આપવામાં આવે છે? વિરુદ્ધાર્થી શબ્દ, રૂઢિ પ્રયોગ, કદાચ કોઈ જગ્યાએ પ્રયોગ થયો હોય તો એનો પણ આપણને ત્યાં ખ્યાલ આપવામાં આવે છે। ઘણી વાર શબ્દ સમૂહ માટે એક શબ્દ પણ આપણને ટેક્સ્ટબુક ની અંદર આપેલો હોય છે, અને ધોરણ 10 ની અંદર કલ્પતરુને પણ સ્થાન આપવામાં આવ્યું છે, એટલે ધોરણ 10 ના અભ્યાસક્રમમાં કલ્પક જે છે એ પણ આપણને શીખવાડવામાં આવે છે। તદુપરાંત એક બીજો ટોપિક આવે છે કે જે ધોરણ 10 માં જ આવે છે, અને એ છે અલંકાર અને છંદ। તો અલંકાર અને છંદ નો જે ટોપિક છે એ ધોરણ 10 માં આપણે ભણીએ છીએ। હવે આ થઈ એના ઇન્ટ્રોડક્શન ની વાત, કે આ એનો એક ઓવરવ્યૂ છે કે આટલા આટલા ટોપિક વ્યાકરણ ની અંદર આવે છે। હવે મહત્વની વાત એ છે કે આપણે કેમ ટેક્સ્ટ બુક ઉપરાંત આ ટોપિક ને શીખવા જોઈએ, તો ફર્સ્ટ પોઈન્ટ એ છે જે મેં અહીંયા લખ્યો પણ છે કે જોડણી સૌથી વધારે છેલ્લા 3-4 વર્ષમાં આપણે પેપર્સને ઓબ્ઝર્વ કર્યા છે, તો સૌથી વધારે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સના ખાસ કરીને જે જગ્યાએ માર્ક્સ કટ થાય છે ગુજરાતી વિષયમાં એ જોડણીની ભૂલોના કારણે થાય છે। જોડણીમાં ભૂલો થાય છે એના લીધે એમના માર્ક્સ કટ થતા હોય છે, ચાહે એમને પ્રશ્નોત્તર લખ્યા હોય એટલે પ્રશ્નના જવાબ લખ્યા હોય, ચાહે એમને નિબંધ લખ્યો હોય, અથવા કોઈ પણ વસ્તુ એની અંદર લખેલી હોય એમાં જોડણીની ભૂલોના લીધે માર્ક્સ આપણા કટ થતા હોય છે। તો જોડણી અગત્યની છે, જોડણી શીખવાથી જોડણી સુધારો ના એક કે બે માર્ક્સના જે ક્વેશ્ચન હોય એમાં તો આપણા માર્ક્સ આવશે, પણ એની સાથે સાથે આખું પેપર આપણે લખીશું એમાં જ્યાં જ્યાં લેખો માટે જે જે ચીવટ કરવાની છે એ જોડણીના આધારે થશે, એટલે જોડણી ઇમ્પોર્ટન્ટ છે। એના પછી અહીંયા બીજું છે સંધિ, તો સંધિ પણ આપણને એ જ વસ્તુ શીખવાડે છે કે કયો શબ્દ જે છે એના બે ભાગ કરીએ તો એ બે ભાગના અર્થ કયા થાય છે, એના બે ભાગ કઈ રીતે કરવા, અથવા તો બે અલગ અલગ શબ્દો આપ્યા છે તો અર્થપૂર્ણ રીતે બને અને વ્યાકરણના નિયમોનું પણ પાલન થાય એ રીતે એને કઈ રીતે જોડવા, તો સંધિ છોડો અને સંધિ જોડો, તો બંને વસ્તુ આપણને આપણા કોમન લેખનની અંદર પણ ઉપયોગ થાય છે। સમાસ એક્સક્લુસિવ ટોપિક છે કે જે સમાસ જે છે એ તમને એના સમાસ ઓળખાવો એવો
વિગ્રહ કરીએ એના તમને માર્ક્સ મળશે. એના સિવાય વાત કરીએ તો વિભાગનો ઉપયોગ આપણા જનરલ રૂટિનમાં પણ થતો હોય છે કે થી ક્યાં વાપરવું, માંથી ક્યાં વાપરવું, પ્રથમ વિભક્તિ વાપરવી, દ્વિતીય વાપરવી, તૃતીય વાપરવી, તો આ તમામ બાબતો વિભક્તિની અંદર આપણને શીખવા મળે છે. એના સિવાયનો ટોપિક છે અનુ, તો અનુને ઓળખાવવાનો હોય છે, એના તમને માર્ક્સ મળે છે. વિરામ ચિહ્ન, જેમ આપણે જોડણી અને સંધિની વાત કરી એ જ રીતે વિરામ ચિહ્ન પણ એક એવો ટોપિક છે કે જે આપણે રૂટિનમાં કામમાં આવશે. કંઈ પણ વસ્તુ આપણે લખીએ છીએ તો એમાં પર્ટિક્યુલર વિરામ ચિહ્ન કઈ જગ્યાએ આવશે એ બાબતની આપણે ધ્યાન રાખવાની છે. એટલે વિરામ ચિહ્ન જે છે એ એટલા જ અગત્યના છે. એના સિવાયની વાત કરીએ તો સંયોજક, તો સંયોજકનું કામ શું છે, તો બે અલગ અલગ વાક્યોને જોડવા હોય, એક જ વાક્યમાં બે અલગ અલગ સંદર્ભને જોડવા હોય તો એના માટે સંયોજકનો ઉપયોગ થાય છે. તો સંયોજક પણ તમને તમારા રૂટીન રાઇટિંગની અંદર હેલ્પફુલ થશે. એના સિવાય વિશેષણ, તો વિશેષણનો પણ આપણે રોજબરોજના વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ. સી અહીંયા જ્યારે ગુજરાતી વિષય શીખવાની વાત છે ત્યારે એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે ગુજરાતી આપણી માતૃભાષા છે, એટલે આપણે આ વિષયને માર્ક્સ માટે તો શીખવાનો જ છે, પણ લાઈફ ટાઈમ ગુજરાતમાં રહીને આપણે જે પણ કરવાના છીએ, આપણો રૂટીન વ્યવહાર જે કરવાના છે, આપણે બિઝનેસ કરવાના છે, જોબ કરવાના છે, તો એની અંદર આપણા જે વ્યૂઝ છે, આપણા જે ઓપિનિયન્સ છે, આપણા જે પણ પ્રત્યાઘાત છે એ સામેવાળા સુધી સ્પષ્ટ રીતે કઈ રીતે પહોંચાડી શકાય, એને સ્પષ્ટ રીતે કઈ રીતે સમજાવી શકાય, આ બાબત ગુજરાતી ભાષા આપણને શીખવશે. અને એ બાબત આપણે સબ્જેક્ટની અંદર શીખવાના છે. એટલે ફક્ત ને ફક્ત સબ્જેક્ટ માર્ક્સ મેળવવા માટે નથી, પણ આપણા રૂટિનમાં આપણે જે પણ કરીએ છીએ એના માટે પણ આ વસ્તુ એટલી જ અગત્યની છે. તો વિશેષણ જેનો આપણે રોજબરોજમાં ઉપયોગ કરીએ છીએ કે ભાઈ આ ચોક છે, તો મેં કહું કે આ સફેદ ચોક છે, તો ચોક તો છે પણ કેવો છે, સફેદ છે, તો સફેદ એનો કલર છે, તો એને રંગવાચક વિશેષણ કહેવાય. તો એ જે બાબત છે એ આપણે આની અંદર શીખીએ, એટલે આપણે ઉપયોગ તો કરીએ છીએ નાના આકારે, આટલી આ બધી વસ્તુનો ઉપયોગ કરીએ, પણ હવે એને આપણે સમજવાના છે કે આપણે કેમ આવું લખીએ છીએ. તો વિશેષણ એના પછી અહીંયા શું છે, તો નિપાત, તો નિપાતનો પણ ટોપિક એવો છે કે નિપાત ગોઠવો, એવું તમને પૂછવામાં આવશે, અને જ્યાં નિપાત છે એ તમે એને બતાવો છો તો એના તમને માર્ક્સ મળશે. તદુપરાંત અહીંયા છે વાક્યના પ્રકાર, તો વાક્યના પ્રકારમાં તમે ધોરણ 9માં ભણ્યા છો કે કર્તરી વાક્ય અને કર્મણી વાક્ય, કે જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ, એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ. તો અહીંયા એ બાબત ગુજરાતીમાં પણ આવે છે. એના સિવાય ભાવિ પ્રયોગ પણ આપણો હોય છે. તો અલગ અલગ વાક્યના જે પ્રકાર આવે છે એને આપણે શીખીશું અને એનો પણ આપણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ વ્યાકરણના જે બહોળા ટોપિક છે કે જે અલગથી આપણે શીખવાના છીએ એની આપણે વાત કરી, અને આમાંથી ઘણા બધા ટોપિક નવા છે, બિલકુલ ફ્રેશ, કે જે આપણે આ વખતે શીખીશું. એના સિવાય હવે એક બીજો ભાગ છે જેની આપણે વાત કરીએ, તો જેમ પહેલા વાત કરીએ કે સમાનાર્થી વિરુદ્ધાર્થી રૂઢિપ્રયોગ શબ્દ સમૂહ માટે એક શબ્દ ને કયો, આટલી બાબતો તમે પહેલાથી મતલબ આગળથી જ ભણતા આવ્યા છો. તમે ફિફ્થ સ્ટાન્ડર્ડમાં હતા ત્યારે પણ તમારી બુકમાં આ પ્રકારના શબ્દો હતા, જેમ જેમ તમારું સ્ટાન્ડર્ડ ઉપર ગયો એ રીતે પછી આ આની અંદર વધારો થયો. તો આ જે બાબત છે એ તો આપણે રૂટિનમાં કરવાના જ છીએ, જ્યારે પણ આપણે પાઠ ચલાવીશું અથવા તો કવિતાની ડિસ્કશન કરીશું ત્યારે એ ચર્ચાના અંતે આ શબ્દો આપણે શીખીશું, અને જ્યારે આપણે ચર્ચા કરતા હોઈશું ત્યારે પણ કોઈ નવો શબ્દ આવશે તો એવું તમને લખાવીશ. એટલે અહીંયા હું તમને એક કામ આપું છું કે અત્યાર સુધીમાં તમે જેટલા શબ્દોથી જ્ઞાત છો, તમે જ્યાં જ્યાં સમાનાર્થી શબ્દો જુઓ છો, માની લો કે તમે ન્યૂઝપેપર વાંચો છો અથવા તો બીજી કોઈ ચોપડી વાંચો છો અને એની અંદર તમને સમાનાર્થી શબ્દો ગુજરાતી ભાષાની અંદર નજર પડે છે, અથવા તો તમે ઇંગ્લિશ વાંચો છો અને ઇંગ્લિશમાં બે સમાનાર્થી આવે છે અને એના ગુજરાતી મીનિંગ તમને આવડે છે, તો એ શબ્દોને તમારે એક અલગથી નોટબુક વ્યાકરણની બનાવીને એમાં શું કરવાનું છે, તો એક ભાગની અંદર સમાનાર્થી શબ્દોનું આખું લિસ્ટ બનાવવાનું છે, બીજો ભાગ એમાં છે જેમાં વિરુદ્ધાર્થી શબ્દનું લિસ્ટ બનાવવાનું છે, રૂઢિપ્રયોગની જેટલી લિસ્ટ બનાવવાનું છે. વર્ષના અંતે તમારી પાસે એટલા બધા શબ્દોનો ઢોળ હશે અને એમાંથી 50% તો તમે જાતે લખ્યા છે એટલે તમને યાદ જ રહી જશે. એટલે અલગથી આ જે ભાગ છે એ આપણે કરવાની જરૂરત રહેશે નહીં, અને ચાલુ અભ્યાસક્રમ દરમિયાન જ
માંથી અડધો કલાક અથવા દિવસની 15 મિનિટ આપણે આરામ કે આ વસ્તુ માટે યુઝ કરી શકીએ છીએ. એના ઉપરાંત જે બે ટોપિક છે કે જે થોડા કમ્પેરેટિવલી બીજા કરતા હાર્ડ કરી શકાય, પણ આપણે જ્યારે શીખીશું ત્યારે તમને આ એકદમ સરળ લાગશે. આના કેટલાક પાયાના નિયમો છે, એ નિયમોને જો તમે સમજશો, સારી રીતે સમજશો, તો આની અંદર તમારા આના બે કે ત્રણ માર્ક્સ આવે છે. અને કોઈ કોઈ વાર એક કે બે માર્ક્સમાં બોર્ડની અંદર પૂછાય છે, તો એ જે ચાર કે પાંચ માર્ક્સ છે એ તદ્દન ઓછી મહેનતથી આપણને મળી જશે. એટલે વ્યાકરણ જે શબ્દ ગુજરાતીની અંદર છે, તો એનાથી પહેલા તો કોઈ પણ પ્રકારનો ડર રાખવાની જરૂર નથી. કોસ્ટ બેનિફિટની આપણે વાત કરીએ તો સૌથી વધારે કોસ્ટ બેનિફિટ છે 18-22 માર્ક્સ. આપણને પ્રત્યક્ષ રીતે ડાયરેક્ટલી આપણને આનો ફાયદો થશે. અને એના સિવાય ઇનડાયરેક્ટલી જે મેં તમને કીધું કે તમારા પ્રશ્નોત્તર લખો છો, તો એની અંદર કોઈ પણ લેખન વિભાગ લખો છો, ઇન શોર્ટ કંઈ પણ લખો છો ગુજરાતીમાં, તો એની અંદર ઇનડાયરેક્ટલી વ્યાકરણનો રોલ બહુ જ મોટો છે અને વિસ્તૃત છે. એટલે આ તમામ બાબતો આપણે એક પછી એક શીખવાના છીએ. એના ઉપરાંત મારે જે ખાસ વાત કરવી છે એ એ છે કે ગુજરાતી માટે જો કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ મગજમાં હોય તો એ રાખવાની તદ્દન જરૂર નથી. આપણે ભલે ઇંગ્લિશ મીડિયમમાં હોઈએ, આપણે આપણા રૂટિનમાં ગુજરાતી ભાષા બોલતા હોઈએ છીએ, ફક્ત ને ફક્ત હવે એને વિષયના સ્વરૂપમાં સમજવાની જરૂર છે. અને ગુજરાતી સારી રીતે આવડશે તો મારી અન્ડરસ્ટેન્ડિંગ એ છે કે ગુજરાતી ભાષા સારી રીતે આવડશે તો તમને એટલી સારી ઇંગ્લિશ પણ આવડશે. કારણ કે આપણે આપણા વિચારો સૌ પ્રથમ આપણા મગજમાં જે ફોર્મ થતા હોય છે એ ગુજરાતી ભાષાની અંદર થતા હોય છે. અને એ જો આપણે સ્પષ્ટ હોય તો ગુજરાતીમાંથી અંગ્રેજી કઈ રીતે કરવું એ તમે આસાનીથી કરી શકશો. એન્ડ ઓફ ધ ડે તમે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છો, તો દેટ ઇઝ ઇઝી ફોર યુ પીપલ. તો અહીંયા જે બાબતો છે એ આટલી બાબતોને આપણે શીખવાના છીએ. અહીંયા તમને જે વાત કરી અલગથી એક મૂળભૂત વ્યાકરણની હોય તો એમાં અડધીથી એક ભાગ પાડી દેવાનો અને આનું લિસ્ટ અત્યારથી થોડા થોડા શબ્દો લખીને ચાલુ કરવાનું, તો એ તમને બહુ જ ફાયદાકારક થશે. અને આ બધા જ ટોપિકને આપણે એક પછી એક શીખીશું. એટલે ફરી એક વાર કહી દઉં કે આ વિષય માટે કોઈ પૂર્વાગ્રહ રાખવાની જરૂર નથી. એવું વિચારવાની જરૂર નથી કે મને કંઈ જ નહીં આવડે. એવું પણ નથી વિચારવાનું કે આ સબ્જેક્ટ બહુ હાર્ડ છે. આપણે રોજ જે વિષયને બોલીએ છીએ એ સબ્જેક્ટ હાર્ડ ન હોઈ શકે. ફક્ત ને ફક્ત જ્ઞાન એટલું રાખવાનું છે કે આમાં જે કંઈ પણ શીખીએ છીએ એને એ જ દિવસે પુનરાવર્તન કરવાનું છે. અને એના માટે જે પણ કામ અહીંયાથી આપવામાં આવે એ તમારે રોજ બરોજ કરવાનું છે. આટલું જો તમે કરશો તો ગુજરાતી વિષય જે છે એ તમને બિલકુલ હાર્ડ રહેશે નહીં. એટલે આ છે.